नमस्कार विद्यार्थी मित्रों, आपणे 6.2 जोयुं छेल्ले, हवे आपणे 6.3 जोईए। ए पहेला आ आखी चोपड़ीनो जे मोस्ट आईएमपी प्रमेय कहेवाय ए आपणे भणवा उपर जई रह्या छीए। त्रिकोणना त्रणे खूणानो सरवाळो 180 थाय छे। प्रमेय 6.7 त्रिकोणना त्रणे खूणाओनो सरवाळो 180 थाय छे। आ प्रमेय ओछामां ओछी 100 रीते साबित करी शकाय छे। 100 बराबर याद राखजो। अहींया आ आपणो त्रिकोण आपेलो छे, आ त्रिकोण छे, आ त्रिकोण PQR છે, આપેલો છે, તો જે આપી દીધું હોય ને એને પક્ષ કહેવાય। એટલે પક્ષ ત્રિકોણ PQR છે, આ પક્ષ સાધ્ય આપણે સાબિત કરવું છે કે એના ત્રણેય ખૂણાનો સરવાળો, એટલે આ ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180, આવું આપણે સાબિત કરવું છે। કોઈ દાખલા તરીકે આ ખૂણાના નામ આપી દે, આને 1 નંબર આપે, આને 2 નંબર આપે, આને 3 નંબર આપે, નંબર આપે તોય વાંધો નહીં। તો આપણે સાબિત કરવું છે ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 બરાબર 180, આવું આપણે સાબિત કરવું છે। હવે યાદ રાખો, તો અહીંયા આપણે જે ભણ્યા છીએ અત્યાર સુધી, યુગ્મકોણ, અનુકોણ, અંતઃકોણ, એનો આમાં આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર। અહીંયા આ QR બાજુ છે, આપણે એને સમાંતર રેખા દોરવાની છે। આમાંથી તો આ P બિંદુમાંથી પસાર થતી અને QR ને સમાંતર હોય એવી આપણે આ રેખા દોરી, આ રેખા દોરી, આ એક રેખા દોરી, બરોબર। એ રેખાનું નામ છે X, P અને Y, આ સમાંતર રેખા દોરી। તો સાબિતી અહીંયા આપણે જે કરીએ એ લખવાનું, એ સાબિતી અહીંયા QR ને સમાંતર, QR ને સમાંતર અને P માંથી પસાર થતી રેખા XPY દોરો, આ રેખા આપણે દોરી। હવે એની અંદર આપણે આ ખૂણાના નામ આપી દઈએ, આને આપણે 4 નંબર આપીએ આ ખૂણાને, અને આ ખૂણાને 5 નંબર આપીએ, આ નંબર આપ્યા છે મેં। તો હવે આ ત્રણે ત્રણ ખૂણા છે એ આ એક જ રેખા પરના ખૂણા થયા, બરોબર। આ એક જ રેખા પરના ખૂણા છે, એટલે આ એક રેખા છે, એટલે માટે ખૂણો અહીંયા 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર 180, બરોબર। આને આપણે કહીએ નંબર 1, આ નંબર 1, આ એક જ રેખા પરના ખૂણા, એમ લખવું હોય તો એ વાંધો નહીં। અહીંયા એક જ રેખા પરના ખૂણા, એક જ રેખા પરના ખૂણા, આ નંબર 1 આપણો, ત્રણેયનો સરવાળો 180 થાય। હવે સમજો, આ આ બંને સમાંતર રેખાઓ થઈ, હવે આ બે સમાંતર રેખાઓ લેવાની, એક વખત છેદિકા PQ લેવાની અને એક વખત છેદિકા PR લેવાનું। તમે આ છેદિકા લો એટલે આટલો Z બન્યો, એટલે આ ખૂણો અને આ ખૂણો,
આ બંને ખૂણા એને આપણે યુગ્મ કોણ કહેવાય, અને યુગ્મ કોણ સરખા હોય તો અહીંયા આ એક્સ પી વાય, આ એક્સ પી વાય સમાંતર સમાંતર ક્યુ આર, અહીંયા રેખા એક્સ પી વાય સમાંતર ક્યુ આર, અને આ છેદિકા છે પી ક્યુ છેદિકા છે, એટલે આ બંને ખૂણા આપણે નંબર જ આપીએ છીએ, ખૂણો ચાર બરાબર ખૂણો બે બરાબર, આને કહેવાય અંતઃ યુગ્મ કોણ, એટલે અંતઃ યુગ્મ કોણ સમાન હોય, આને હું બે નંબર આપું. અને એવી જ રીતના ફરી પાછું આપણે આ બે સમાંતર રેખાઓ, રેખા એક્સ પી વાય અને સમાંતર ક્યુ આર, આ બે સમાંતર રેખાઓ, અને આને છેદિકા લેવાની, આ છેદિકા પી આર, અને પી આર છેદિકા છે, એટલે આ છેદિકા લીધી એટલે આપણો આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો, આ બે ખૂણા અહીંયા પણ જુઓ આમ ઊંધો ઝેડ બન્યો, એટલે આ બંને ખૂણા અંતઃ યુગ્મ કોણ કહેવાય, એટલે અહીંયા માટે ખૂણો પાંચ બરાબર ખૂણો ત્રણ અહીંયા અંતઃ યુગ્મ કોણ, આ નંબર ત્રણ. અને હવે આપણે એક બે ને ત્રણ આ ત્રણ પરિણામ ઉપરથી લેવાનું છે, એટલે અહીં આગળ આ ચાર અને પાંચ એની કિંમત સમીકરણ એકમાં મૂકતા, એટલે આપણું પરિણામ એક છે એની અંદર મૂકતા, તો અહીંયા ખૂણો ચાર અને ખૂણો પાંચ ની કિંમત સમીકરણ એકમાં મૂકતા, એટલે સમીકરણ એકમાં જ્યાં ચાર છે એની જગ્યાએ બે લખાય, આ બે લખ્યું, આ એક તો હતો જ, અને આ પાંચ છે એની જગ્યાએ ત્રણ લખાય બરાબર 180. એનો મતલબ આપણો આ સાબિત થઈ ગયો. આ લાઇનમાં લખું ખૂણો એક ખૂણો બે ખૂણો ત્રણ બરાબર 180, અને એક એટલે ખૂણો પી, બે એટલે ક્યુ, અને ત્રણ એટલે આર બરાબર 180. આ આપણો પ્રમેય પૂરો, પ્રમેય પૂરો થઈ જાય એટલે આમ થાંભલો કરી દેવાનો બરાબર. આ પ્રમેય મોસ્ટ IMP, આંભળી લેજો, હજુ ના ખબર પડી હોય તો એકવાર જોઈ લેજો. PQR ત્રિકોણ આપેલો છે, પક્ષ સાધ્ય આપણે સાબિત કરવું છે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180. હવે નામ આપી દીધા, પી ને આપણે એક નંબર આપ્યો, ક્યુ ને બે નંબર આપ્યો, આર ને ત્રણ નંબર આપ્યો, એટલે એક વત્તા બે વત્તા ત્રણ બરાબર 180. હવે આપણે અહીંયા રચના કરી, આ જે ક્યુ આર છે એને સમાંતર આ પી માંથી પસાર થતી આપણે એક રેખા દોરી, આ રેખાનું નામ આપ્યું એક્સ પી વાય, એટલે એક્સ પી વાય છે સમાંતર રેખા બરાબર. હવે એક જ રેખા થઈ એટલે આ એક જ રેખા ઉપર આવેલા આ ત્રણ ખૂણાઓ, આ ત્રણ ખૂણાઓનો સરવાળો 180 થાય, એટલે આ ખૂણા નંબર ચાર ખૂણા નંબર એક ખૂણા નંબર પાંચ એનો સરવાળો 180, આને નંબર એક કીધો. હવે આપણે આ બે સમાંતર રેખાઓ લેવાની, એની આ છેદિકા લેવાની પી ક્યુ છેદિકા, એટલે આ ચાર નંબર અને બે નંબર આમ ઝેડ બન્યો, આ બંને અંતઃ યુગ્મ કોણ કહેવાય, અને બંને સરખા હોય એટલે આ બંને સરખા. એ જ પ્રમાણે આ બે સમાંતર રેખાઓ અને આ છેદિકા લેવાની પી આર, એટલે આ ઊંધો ઝેડ બન્યો આમ, એટલે આ ખૂણો અને આ ખૂણો બંને અંતઃ યુગ્મ કોણ કહેવાય, અને એટલે બંનેના માપ સરખા. હવે આ ખૂણો ચાર અને ખૂણો પાંચ એની કિંમત આપણે આ સમીકરણ એકમાં મૂકતા, ચારની જગ્યાએ બે મૂકવાનું, પાંચની જગ્યાએ ત્રણ મૂકવાનું, એટલે અહીંયા બે વત્તા એક વત્તા ત્રણ બરાબર 180 આપણે એને લાઇનમાં લખી નાખ્યા, એટલે આ સાબિત થઈ ગયો. ઓકે, આ હતો પ્રમેય 6.7. હવે આપણે ત્રિકોણના બહિષ્કોણની વાત કરવાની છે,
ત્રિકોણનો બહિષ્કોણ. ત્રિકોણનો બહિષ્કોણ તો યાદ રાખજો. ત્રિકોણનો બહિષ્કોણ કોને કહેવાય? તો આપણે આ ત્રિકોણ છે, આ આપણો ત્રિકોણ છે બરોબર, PQR ત્રિકોણ છે. તો આ ત્રિકોણના ગમે તે ખૂણા સાથે આ PQR ત્રિકોણ છે. તો આ જે ખૂણો છે તો એની સાથે આ રૈખિક જોડ બનાવતો ખૂણો, તો આ જે ખૂણો છે એને બહિષ્કોણ કહેવાય. આ બહિષ્કોણ થયો બરોબર, આને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. અને આ એની સાથે જેની સાથે રૈખિક જોડ બનાવે છે એના સિવાયના ત્રિકોણના બાકીના બે ખૂણા, આ બંને જે ખૂણા છે એને અંતઃસમ્મુખ કોણ કહેવાય. તો પહેલાં આપણે બહિષ્કોણની વાત કરીએ. તો ત્રિકોણના કોઈ ખૂણા સાથે, ત્રિકોણના કોઈ ખૂણા સાથે રૈખિક જોડ બનાવતા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે બરોબર, એને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે. અહીં આગળ આપણે આ બંને રૈખિક જોડ બનાવે છે એટલે અહીંયા મેં એસ નામ આપ્યું. તો અહીં ખૂણો PRS ત્રિકોણનો બહિષ્કોણ છે, એટલે આ બહિષ્કોણ છે અહીંયા. ઓકે, હવે આ ભણજો કે ત્રિકોણને કેટલા બહિષ્કોણ બનાવી શકાય. તો યાદ રાખજો, ત્રિકોણને આપણે 6 બહિષ્કોણ બનાવી શકાય. આ ત્રિકોણ છે તો દરેક બિંદુએ, આ બિંદુ હતું આપણું, તો આ બિંદુએ આમ પણ બહિષ્કોણ બને અને આમ પણ બહિષ્કોણ બને, આમે બને, એટલા બે બહિષ્કોણ થયા. એવી જ રીતના આ બિંદુએ આને પણ બહિષ્કોણ કહેવાય અને કોઈ આમ બનાવે તો આને પણ બહિષ્કોણ કહેવાય. અને આ બિંદુએ આમ તમે આને આ રેખા દોરી તો આને પણ બહિષ્કોણ કહેવાય, અને અહીંયા કોઈ આમ રેખા દોરે તો આ પણ બહિષ્કોણ કહેવાય. એટલે અહીંયા ત્રિકોણના 6 બહિષ્કોણ હોય, 6 બહિષ્કોણ આ મગજમાં રાખજો. એટલે ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ આપણે આ નામ આપીએ પી ક્યુ અને આર. તો દરેક શિરોબિંદુ આગળ કહેવાનો મતલબ બે બહિષ્કોણ બને, અને એટલે ત્રિકોણના કુલ 6 બહિષ્કોણ હોય. તો અહીંયા ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ બે બહિષ્કોણ બને છે, તેથી ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ હોય. આ 6 બહિષ્કોણ હોય છે, વાપરી લેજો. તો અહીંયા આપણે જે જોયું કે દરેક શિરોબિંદુ આગળ જે બે બહિષ્કોણ બને છે એના માપ સરખા હોય બરોબર, એટલે આ બંનેના માપ સરખા હોય. કેમ? કારણ કે અભિકોણ થયા એટલે સામસામેના ખૂણા સરખા. તો અહીંયા ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ બનતા બે બહિષ્કોણ ના માપ અહીંયા સરખા હોય. હવે આપણે સમજવાનું છે કે આ બે બહિષ્કોણના માપ સરખા હોય એટલે અહીંયા
त्रिकोण ना आपणे त्रणे खूणा ना मापनो सरवाळो जे 180 थाय। ओके, तो हवे एमांथी आ एक खूणानो हवे आपणे अंतःसम्मुख कोण जोवाना छे। अंतःसम्मुख कोण तो अहीं अंतःसम्मुख कोण अंतःसम्मुख कोण तो याद रखियो त्रिकोण ना जे खूणा साथे रैखिक जोड़ बनावे એટલે કે ત્રિકોણ નો જે બહિષ્કોણ છે એ જે ખૂણા સાથે રૈખિક જોડ બનાવે એ ખૂણા સિવાયના ત્રિકોણના જે બાકીના ખૂણા વધ્યા એ દરેક ખૂણાને એ બહિષ્કોણનો અંતઃસમ્મુખ કોણ કહેવાય। યાદ રાખજો કે આ આપણો PQR ત્રિકોણ હતો, આ PQR તો એમાં આ આર ખૂણા સાથે રૈખિક જોડ બનાવે છે આ ખૂણો, કે એને આ બહિષ્કોણ કીધું આપણે, તો આ બહિષ્કોણ અહીંયા આર ખૂણા સાથે રૈખિક જોડ બનાવી તો આના સિવાયના જે આ બે ખૂણા વધ્યા એને અંતઃસમ્મુખ કોણ કહેવાય, એટલે આ ખૂણો એ અંતઃસમ્મુખ કોણ છે, અને એવી રીતના આ ખૂણો એ પણ અંતઃસમ્મુખ કોણ છે। યાદ રાખજો તો અંતઃસમ્મુખ કોણ કે કોને કહેવાય તો ત્રિકોણનો બહિષ્કોણ ત્રિકોણના જે ખૂણા સાથે રૈખિક જોડ બનાવે તે સિવાયના ત્રિકોણના દરેક ખૂણાને તે બહિષ્કોણનો અંતઃસમ્મુખ કોણ કહે છે। અહીં આ આકૃતિમાં અહીં ખૂણો પી અને ખૂણો ક્યુ એ બહિષ્કોણ, આ આપણો બહિષ્કોણ હતો, ખૂણો પી આર એસ ના અંતઃસમ્મુખ કોણો છે। હવે અહીંયા સમજજો કે ત્રિકોણના આપણે 6 બહિષ્કોણ લીધા, એટલે જો તમે ત્રિકોણનો અહીંયા યાદ રાખજો હું આને બહિષ્કોણ લઉં છું તો આ બંને અંતઃસમ્મુખ કોણ થયા। બીજી આકૃતિ અહીંયા આને હું બહિષ્કોણ તરીકે લઉં છું તો પણ આ બંને અંતઃસમ્મુખ કોણ થયા। હવે જોજો હું આને ત્રિકોણના બહિષ્કોણ તરીકે લઉં છું, આને બહિષ્કોણ તરીકે લઉં છું તો આ બે અંતઃસમ્મુખ કોણ થયા। એ જ પ્રમાણે હું આને ત્રિકોણનો બહિષ્કોણ ગણું છું તો આ બે અંતઃસમ્મુખ કોણ થયા, અને એવી જ રીતના હું આને ત્રિકોણના બહિષ્કોણ તરીકે લઉં છું, આ બહિષ્કોણ તરીકે લઈએ આપણે તો આ બંને અંતઃસમ્મુખ કોણ થાય। જો અહીંયા આ પ્રમાણે આને હું બહિષ્કોણ તરીકે લઉં, આ બહિષ્કોણ તરીકે લઉં તો પણ આ બંને અંતઃસમ્મુખ કોણ થાય। અને આમાં યાદ રાખવાનું છે આપણે અહીંયા કહેવાનો મતલબ બહિષ્કોણનું માપ એના અંતઃસમ્મુખ કોણોના સરવાળા બરોબર થાય। અહીંયા ત્રિકોણના બહિષ્કોણનું માપ
તેના અંતઃ સમ્મુખ કોણોના સરવાળા બરાબર થાય. એનો મતલબ બહિષ્કોણનું માપ હંમેશા અંતઃ સમ્મુખ કોણ કરતાં મોટું હોય. એનો મતલબ અહીંયા આ બહિષ્કોણ છે પી આર એસ, તો આ બંને અંતઃ સમ્મુખ કોણના સરવાળા બરોબર થઈ, એટલે અહીંયા પી વત્તા ક્યુ બરાબર આ બહિષ્કોણનું માપ થાય. એટલે આ યાદ રાખવાનું કે બહિષ્કોણનું માપ તેના અંતઃ સમ્મુખ કોણ કરતા મોટું હોય, એટલે બહિષ્કોણનું માપ હંમેશા મોટું હોય છે. અંતઃ સમ્મુખ કોણનું માપ નાનું હોય અને બહિષ્કોણનું માપ મોટું હોય, આ યાદ રાખવાનું છે. ઓકે, તો આ બહિષ્કોણ આ એના અંતઃ સમ્મુખ કોણ થયા. હવે આપણે સ્વાધ્યાય જોવાનો છે.